નમસ્કાર મિત્રો એમએસ રબ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પોલીસ વિભાગ ભરતી અંતર્ગત મહત્ત્વની તારીખ અને ઓફિશિયલ પરિપત્ર આવે છે એના વિશે વાત કરીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક છે જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજે લોકરક્ષક દળમાં ભરતી બાબતે એક હસમુખ પટેલ દ્વારા મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે તો મિત્રો રક્ષક દળ ભરતીની જાહેરાત વિલંબ થતાં હવે શારીરિક કસોટી ડિસેમ્બર એકથી દસ તારીખની વચ્ચે શરૂ થવાની સંભાવના જોવાઈ રહી છે તો મિત્રો આની અંદર જે એકથી દસ તારીખ અંતર્ગત ડિસેમ્બર મહિનાની અંદર જે શારીરિક કસોટી છે એ થવા પાત્ર રહેશે તો મિત્રો આના ફોર્મ નવેમ્બરમાં ભરાઈ શકે છે એ અંતર્ગત ડિસેમ્બરની અંદર આની જે કસોટી છે એ યોજાઈ શકે છે તો સરકાર દ્વારા વયમર્યાદામાં છૂટ પણ આપવામાં આવી છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી છે એની અંદર હવે તારીખ સત્યાવીસ દસ બે હજાર એકવીસ સુધી તમે આની અંદર ભરતી બોર્ડ અંતર્ગત નિર્ણય લઈ લેવામાં આવ્યો છે એના વિશે જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે એના વિશે જાણીએ તો તો મિત્રો આ જે ઓફિશિયલ પોલીસ વિભાગ અંતર્ગત જે ભરતી છે એ અંતર્ગત તમે જોઈ શકો છો જે પહેલાં તારીખ હતી આની અંદર વધારો કરી દેવામાં આવે છે તો મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની ભરતી પ્રક્રિયા કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શક્યા ન હોય તેવા માટે ઉત્તર તક આપવામાં આવી હતી તો મિત્રો જે છેલ્લી તારીખ વીસ દસ બે હજાર એકવીસ સુધી આની અંદર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી હતી તો મિત્રો આની અંદર જે મહત્ત્વની જા જાણકારી કે સૂચનાઓ જે આપી છે તો એના વિશે આપણે જાણી લઈએ તો મિત્રો ઓનલાઈન અરજી હવે પાંચ દસ બે હજાર એકવીસથી લઈને તમે સત્યાવીસ દસ બે હજાર એકવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરવાની અંદર સાત દિવસની અંદર વધારો કરવામાં આવે છે તો મિત્રો આની અંદર જે ઉંમરની અંદર પણ થોડો વધારો થઈ ગયો છે તો મિત્રો પાંચ દસ બે હજાર એકવીસથી સત્યાવીસ દસ બે હજાર એકવીસ દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવાની ઉમેદવારની વયમર્યાદા સત્યાવીસ દસ બે હજાર એકવીસ સુધી તમારી ગણવામાં આવશે તેમજ શૈક્ષણિક લાયકાત જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એનસીસી સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રક્ષા શક્તિ યુનિવર્સિટી પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટે વધારાના તમામ લાયકાતના જે પુરાવા છે એ પણ તમે સત્યાવીસ દસ બે હજાર એકવીસ સુધી તમે આની અંદર રજૂ કરી શકો છો તો મિત્રો આની અંદર જે પણ ઉમેદવારો અરજી કરવા માગતા હોય એમના માટે છે કે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી તમારે જે સો રૂપિયા ભરવાની છે અને પોસ્ટ ઓફિસનો જે ચાર્જ છે એ બાર રૂપિયા ભરવાનો છે એમ કરીને એકસો બાર રૂપિયા તમારે ચાર્જ ભરવાનો રહેશે તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે ઓનલાઈન ફી ભરવા માટે સો રૂપિયા તથા સર્વિસ ચાર્જ પણ ભરવાનો રહેશે એટલે કે જો તમે ઓનલાઈન ફી પે કરો છો તો એની અંદર તમારે એકસો પાંચ રૂપિયા અને નેવું પૈસા ભરવાના રહેશે તો મિત્રો આ જે તમારે ઓનલાઈન ફી ભરવા માટે તારીખ પણ જાહેર કરવામાં આવી છે કે જે તારીખમાં વધારો કરવામાં આવે છે ત્રીસ દસ બે હજાર એકવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન ફી ભરવાની તારીખ છે અને આની અંદર અરજી કરવાની તારીખ તમે અહીંયા જોઈ શકો સત્યાવીસ દસ બે હજાર એકવીસ સુધી તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર ભરતી અંતર્ગત તમે અરજી કરી શકો છો એ પણ માત્ર ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર કરવાની રહેશે વધુમાં આપણે મિત્રો જાણીએ તો જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો મિત્રો તમે અનએકેડે માધ્યમથી તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો મિત્રો અનએકેડેમી ઇન્ડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે મિત્રો આની અંદર તમે પ્લસ ફીચર જોઈ શકો છો અનલિમિટેડ કોચ સેટ તમારા મનપસંદ એજ્યુકેટર સાથે ભણી શકો છો તમામ સિલેબસ ક્લિયર કરવામાં આવશે તમારી એક્ઝામની પ્રિપેરેશન પણ કરવામાં આવશે લાઈવ ટેસ્ટ સિરીઝ છે સ્ટડી ગુજરાતીમાં મળશે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો જોઈન કરવા માગતા હોય એ જોઈન કરી શકે ફ્રી ટેસ્ટની અંદર પણ સ્કોલરશીપ અંતર્ગત પણ તમે જોઈન કરી શકો છો સાથે મિત્રો શિક્ષા મેગા ટેલેન્ટ હન્ટ પરીક્ષા છે બિનસચિવાલયને હેડકર્ક માટે છે તો મિત્રો આની અંદર જ્યારે પણ તમે જોઈન થાવ છો ત્યારે આની અંદર તમને પહેલા રેન્ક બે બે રેન્ક અને ત્રણ રેન્કની અંદર આવશે તો તમને એમેઝોનનું વાઉચર મળશે જે સાત પાંચ અને બે હજારનું છે તો મિત્રો આની અંદર પ્લસ ટેસ્ટમાં પણ તમે જોઈન કરી શકો છો સાથે મિત્રો જે પણ મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે પ્લસ ટેસ્ટ ત્રેવીસ ઓક્ટોમ્બર જ્યારે પણ મિત્રો જીપીએસસી વન ટુની તૈયારી કરે છે એમના માટે ચોવીસ સાથે મિત્રો બેચ કોર્ષની વાત કરીએ બેચ કોર્ષની અંદર જે પણ મિત્રો બિનસચિવાલયની તૈયારી કરે છે એમના માટે પણ પ્રગતિ નામનો બેચ કોચ છે સારથી નામનો જે બેચ કોચ છે જીપીએસસી પ્રિલિમ અને મેન માટે છે સાથે મિત્રો એએસઆઈ અને પીએસઆઈની તૈયારી કરતા હોય એમના માટે પ્રહાર નામનો બેચ કોચ છે સાથે મિત્રો શૈક્ષણિક નામનો બેચ કોચ છે જે પણ મિત્રો હેડક્લાકની તૈયારી કરે છે એમના માટે છે અને કોઈપણ ભરતીની સરકારી તૈયારી કરતા હોય તો તમે ટિકિટોટ અમારો કોડ યુઝ કરી અને કોઈપણ ભરતીની અંદર તમારું પ્લસ સસેશન લઈ શકો છો તો મિત્રો ઓફરની અંદર તમારે જો દસ ટકા ડિસ્કાઉન્ટ જોતું હોય તો તમારે અમારો કોડ ટિકિટ એન નાખવાનો રહેશે તો તમને દસ ટકા ફટાફટ ડિસ્કાઉન્ટ મળશે તો અત્યારે ઓફરમાં ચાલી રહ્યું છે છ મહિનાની અંદર એક મહિનો મફત જ્યારે ચોવીસ મહિનાની અંદર ત્રણ મહિના તદ્દન તમને મફત મળશે તો નીચે લિંક આપેલી છે અનઅકેડેમી સાહેબ જોઈન થાવો અને ટિકિટ એન કોડ યુઝ કરીને સ્પેશિયલ ક્લાસ ફ્રીમાં ભણી શકો છો અને દસ ટકા ડિસ્કાઉન્ટ માટે ટિકિટ એન્ડ નાખી શકો છો નીચે લિંક આપેલી છે જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરબી ગુજરાત